हेलो हवे नमस्ते सर, आज कांताबेन की वाड़ी में आज कार्यक्रम मेडिकल कैम्प रखना विषय माहिती आपशो। नमस्ते, आज शेल्वी ऑर्थोपेडिक सेंटर ऑफ एक्सलेंस अने सीनियर सिटीजन गोल्डन ग्रुप वडीनगर घोड़ासर उपलक्षे आज जे मेडिकल कैम्प रखा है। हूँ डॉक्टर सुजल पटेल पल्मोनोलॉजिस्ट एट्ले कि एलर्जी स्लीप डिसऑर्डर विषय की माहिती आपीश, तेमज डॉक्टर अभिषेक जैन साहेब है, अभिषेक मेहता साहेब है, जे आर्थ्रोप्लास्टी विषय एट्ले कि ढींचाणना घसारा और आर्थ्रोस्कोपी विषय की माहिती आपसे। अजुद्दीन शेख साहेब है, जे लेप्रोस्कोपिक सर्जन है, जे लेप्रोस्कोपी और पेट ने लगता जो बीमारी है ये विषय की माहिती आपसे। छता शुगर और बीपी जे परीक्षण पर आपणे फ्री ऑफ कॉस्ट करवामां आव्युं छे। नमस्ते सर, આપણે હોસ્પિટલની સર્વિસ વિશે જણાવશો? શેલ્બી ઓર્થોપેડિક સેન્ટર ઓફ એક્સેલન્સ વિજય ચાર રસ્તામાં ઓર્થોપેડિકની તમામ લગતી સારવાર, ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ એ સિવાય તમામ પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશન અને પ્લાસ્ટરથી લઈને દૂરબીનથી ઓપરેશન એ સિવાય બધા ઓર્થોપેડિક રીતે બધી સેવા ઉપલબ્ધ છે। એ સિવાય અમારે ત્યાં પલ્મોનોલોજિસ્ટ એટલે છાતીના ડૉક્ટર એટલે જેને શ્વાસમાં કે તકલીફ કે સ્લીપ ઊંઘમાં નસકોરાગીની તકલીફ હોય તો એના માટે ડૉક્ટર અવેલેબલ છે, અને જોડે જોડે પેટમાં કંઈ તકલીફ હોય, કબજિયાત પીની કોઈ તકલીફ હોય એના માટે બી ડૉક્ટર અઝુરદીન અહીંયા અવેલેબલ છે। ઓકે, અને જોડે જોડે 24/7 ઇમરજન્સી સર્વિસીસ કોઈ બી પ્રકારની એ શેલ્બી હોસ્પિટલ ત્યાં ઉપલબ્ધ છે। ઓકે, થેન્ક યુ સર। નમસ્કાર સર, નમસ્કાર, આપણા સિનિયર સિટીઝન સેન્ટરનું નામ અને આજે કેમ્પ રાખવામાં આવ્યો છે એના વિશે માહિતી આપશો? અમારા સિનિયર સિટીઝન ક્લબ, સિનિયર સિટીઝન ગોલ્ડન ગ્રુપ, ગોલ્ડન ક્લબ ઓફ મણિનગર, આજની સેવા વિશે જણાવશો? હા, આજની સેવામાં એવું છે કે કોઈ પણ હોસ્પિટલમાં આપણે જઈએ, ક્યારે જઈએ તો જ્યારે આપણને તકલીફ ઊભી થાય ત્યારે, પણ આ તકલીફ ઊભી ન થાય અને એના માટે શું પ્રિકોશન્સ લેવા પડે, આપણે શું કરવું એ બહુ બહુ જ અગત્યની વસ્તુ છે, અને એ વસ્તુ આવા કેમ્પમાંથી જ આપણને મળી શકે। કારણ કે જે ડૉક્ટર સાહેબો આવે છે તે આપણને એ રીતે સમજાવે છે કે તમને આમાંથી તકલીફો ન પડે અથવા તો તકલીફો ઊભી જ ન થાય તેના માટે તમે આ રીતે કરો। હું એક જ વસ્તુ કહું કે આપણને બધાને બેસતા નથી આવડતું, આપણને સૂતા નથી આવડતું, કે નથી આપણને ચાલતા આવડતું। આ એક આ મારું કદાચ સ્ટેટમેન્ટ સાંભળીને તમને નવાઈ લાગશે, મોટાભાગના લોકો આટી મારીને બેસતા હોય છે। હવે આટી મારીને બેસો એમાં ઘણા બધી તકલીફો ઊભી થતી હોય, સૂતી વખતે બી આપણે કેવી રીતે સૂવું એ બહુ મહત્વની વસ્તુ, આ બધી વસ્તુઓ નાની છે પણ એ આપણને ક્યાંયથી માહિતી મળતી નથી। તો આવા કેમ્પમાં વધારે યોજવામાં આવે અને એને પ્રશ્નો પૂછી અને ડૉક્ટર સાહેબ પાસેથી આપણે શું ન કરવું અને શું કરવું એટલું જાણીએ ને તો બી આપણે આ તકલીફમાંથી ઘણું બધું મુક્તિ મળી શકે। તો એના માટે અમે આવા લોકો કેમ્પો ઊભા કરીએ છીએ, કેમ્પો માટે ડૉક્ટર સાહેબોને અથવા તો બીજી અન્ય વ્યક્તિઓને બોલાવીએ છીએ, યોગા વાળાને બોલાવીએ છીએ, આ બધાને બોલાવીને અમે એનું જ્ઞાન લઈએ છીએ। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ, લેવી જોઈએ।
હવે પેશન્ટ તમારી પાસે જ્યારે આવે ત્યારે કેવું હોય કે મને કઈ વસ્તુની એલર્જી છે તો એના માટે પણ સ્કિન એલર્જીક પ્રિક ટેસ્ટ આવે છે એ આપણે હાથ ઉપર બંને અલગ અલગ એલર્જન્સના ટેસ્ટ કરી અને પછી આપણે જોઈએ તો જેની આસપાસ લાલાશ થઈ જાય અને જેની આસપાસ સોજો આવે ઘણી વાર એલર્જી કરીને આપણે ચલાવતા હોય પણ સાથેનામાં ટીબીની પણ તકલીફ અમે જોતા હોઈએ છીએ તો ખાસ કરીને ટેસ્ટ એક્સરે હાથીનો ફોટો સીરમ આઈજીનો રિપોર્ટ કરાવતા હોય સ્કિન એલર્જી પ્રિક ટેસ્ટ અને પીએફટી સામાન્ય ભાષામાં સ્પાઇરોમેટ્રીને આપણે કહેતા હોઈએ શ્વાસ ચઢવાનું ચાલુ થઈ જાય અને ઉધરસ પણ રહ્યા કરે રાતે શીશો બીજો અંદર આ સ્ટેજ છે આ શરૂઆતનું સ્ટેજ છે આ નોર્મલ છે એટલે ખાસ કરીને એલર્જીક અસ્થમા એલર્જીક બ્રોન્કાઇટિસ જે પેશન્ટોમાં જોવા મળતું હોય છે એમાં આવી રીતે સામાન્ય રીતે શ્વાસ કરી ઉપર સોજો આવી જતો હોય છે હવે એલર્જી છે તો કાળજી શું રાખવાની અને ટ્રીટમેન્ટ શું કરવાનું તો સૌથી પહેલી વસ્તુ એલર્જી એવી વસ્તુ છે કે ટાઇફોઇડ ને જ્યોતિષ જેવું નથી કે પાંચ દિવસ દવા લીધી ટાઇફોઇડ પટી ગયું પાંચ દિવસ દવા લીધી તો જ્યોતિષ